હેલો એવરીવન, આજે આ વિડીયોની મદદથી આપણે કોઈ પણ ફાઇલને ગૂગલ ડ્રાઈવમાં કઈ રીતે અપલોડ કરી શકાય તે જોઈશું. સૌ પ્રથમ તમારા મોબાઈલમાં આવેલ ફાઇલ મેનેજર ખોલો, ત્યારબાદ તેમાંથી તમારી જે પણ ફાઇલને તમારે અપલોડ કરવાની હોય તે ફાઇલને સિલેક્ટ કરો, ત્યારબાદ નીચે આવેલ સેન્ડ બટન પર ક્લિક કરો. હવે ખુલતા મેનૂમાંથી સેવ ટુ ડ્રાઈવ વિકલ્પ પર ક્લિક કરો. અહીંયા ડોક્યુમેન્ટ ટાઇટલની અંદર જો તમે તમારી ફાઇલનું નામ બદલવા ઈચ્છતા હોય તો તે પણ તમે અહીંયાથી બદલી શકો. ત્યારબાદ આવેલ અકાઉન્ટ વિકલ્પમાંથી જો તમારા મોબાઈલમાં એકથી વધારે જીમેલ અકાઉન્ટ હોય તો તેમાંથી કયા અકાઉન્ટની ગૂગલ ડ્રાઈવમાં ફાઇલ અપલોડ કરવી તે પણ તમે અકાઉન્ટ સિલેક્ટ કરી અને પસંદ કરી શકો. ત્યારબાદ આવેલ ફોલ્ડર ઓપ્શન્સમાંથી ડ્રાઈવ સાથે જોડાયેલા તે અકાઉન્ટની ડ્રાઈવ સાથે જોડાયેલા તમામ ફોલ્ડર તમને જોવા મળશે. તેમાંથી કયા ફોલ્ડરમાં તમારે ફાઇલ અપલોડ કરવાની છે તે ફોલ્ડર સિલેક્ટ કરો અને ત્યારબાદ સિલેક્ટ વિકલ્પ પર ક્લિક કરો. હવે અહીંયા તમે સિલેક્ટ કરેલા ફોલ્ડરનું નામ પણ જોઈ શકો છો. ત્યારબાદ નીચે આવેલ સેવ વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી યોર વન ફાઇલ ઇઝ બિંગ અપલોડેડ નામનું નોટિફિકેશન આવશે અને તમે નોટિફિકેશન્સમાં જોઈ પણ શકો છો વન ફાઇલ અપલોડેડ. તો આ રીતે તમે કોઈ પણ ફાઇલ, PDF છે, JPG છે, વિડીયો ફાઇલ, ઓડિયો ફાઇલ, કોઈ પણ પ્રકારની ફાઇલને ડ્રાઈવમાં અપલોડ કરી શકો તમારા મોબાઈલ દ્વારા. થેન્ક યુ.